તો વિદ્યાર્થી મિત્રો હું હાર્દિક પારેખ આપ સૌનું સ્વાગત કરું છું. તો મિત્રો આપણે અત્યાર સુધી 10 ટાઈપ ભણી ચૂક્યા છીએ, પરંતુ આપણે એક ટાઈપ રહી ગયેલી છે વચ્ચે, જે આપણે વેકેશન પહેલા 6 ટાઈપ ભણ્યા હતા અને પછી જ્યારે બોર્ડ ઉપર સમજાવી રહ્યો છું ત્યારે મેં તમને ટાઈપ નંબર 8 થી સ્ટાર્ટ કરેલો. તો વચ્ચેની એક ટાઈપ નંબર 7 રહી ગયેલ છે જેની આપણે આજે ચર્ચા કરીએ. તો મિત્રો ટાઈપ નંબર 7 નું શિક્ષણ શું રહેલું છે, તો કે ભાગીદારને નફામાં ખૂટતી રકમ આપવા માટેના દાખલા. હવે આ વસ્તુ શું છે તેની આપણે ડિટેલમાં તો ચર્ચા કરીશું કે, પરંતુ આ ટાઈપને રિલેટેડ ચોપડીમાં બે સમ આપેલા છે, ઉદાહરણ 9 અને 11 રીતે પ્રશ્ન નંબર 3 નો 9મો ભાગ. હવે આ ટાઈપને રિલેટેડ ધ્યાનમાં રાખવાના કયા કયા મુદ્દા છે, સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે ફોલો કરશો, તો કે સૌથી પહેલા તો તમારે નફાની વહેંચણી કરવાની છે. એટલે જે કાંઈ તમને પેઢીનો નફો આપેલો હોય, દાખલામાં આપી દીધેલો હોય છે, તે તમારે બે ભાગીદારો કે ત્રણેય ભાગીદારો વચ્ચે વહેંચી દેવાના રહેશે. ત્યારબાદ ભાગીદારને ખૂટતી રકમ બાકીના ભાગીદારો તેમના સંબંધિત નફા નુકસાનના પ્રમાણમાં આપશે. અહીંયા ઇમ્પોર્ટન્ટ શબ્દ છે, સંબંધિત નફા નુકસાનના પ્રમાણમાં આપશે. હવે આનો કહેવાનો મીનિંગ શું, તો કે માની લો ત્રણ ભાગીદારો હોય એ, બી અને સી, એમાંથી કોઈ એક ભાગીદારને બાકીના બે ભાગીદારોએ ખાતરી આપી હોય કે ભાઈ તારે નફામાંથી આટલા રૂપિયા તો મળશે જ. આવી ખાતરી જો બાકીના ભાગીદારોએ આપી હોય અને જો ઈ ત્રીજા ભાગીદારને આટલો નફો નથી મળતો, તો ઈ ઘટતી રકમ બાકીના બે ભાગીદારો આપશે. આ જ વસ્તુને આપણે પ્રેક્ટિકલી એક આમનો ઉદાહરણ દ્વારા સમજીએ. હવે માની લો કે ત્રણ ભાગીદારો રહેલા હોય કે એ, બી અને સી, આ ત્રણેય ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ માની લો કે 3:2:1 છે, એટલે કે ટોટલ ભાગ કેટલા થશે, 6. હવે માની લો કે હું તમને એમ કહું કે એ અને બી આ બંને ભાગીદારોએ ભેગા થઈને સી ને એવી ખાતરી આપી છે કે ભાઈ તને તો નફામાંથી ઓછામાં ઓછા 15,000 તો મળશે જ, આવી ખાતરી આપી છે સી. હવે માની લો કે હું તમને કહું કે પેઢીનો એક્ચ્યુઅલ નફો જે છે એ 60,000 રૂપિયા થયો. પેઢીનો નફો 60,000 રૂપિયા થયો છે. હવે એ અને બી એ સી ને એવી ખાતરી આપી કે 15,000 રૂપિયા ઓછામાં ઓછા તને મળશે. તો હવે માની લો કે શું કરવાનું હોય આવી સિચ્યુએશનમાં, તો કે પહેલા તો જે કાંઈ પેઢીનો નફો છે 60,000, તેને તમે એ, બી અને સી વચ્ચે વહેંચી દો. તો તમને ખ્યાલ આવે કે ભાઈ ત્રણેયને કેટલો કેટલો નફો મળશે, 60,000 નફાને નફા નુકસાનના પ્રમાણમાં વહેંચો 3:2:1, તો કેટલા કેટલા રૂપિયા, એ ને 30,000 રૂપિયા મળે, બી ને 20,000 રૂપિયા નફો મળશે અને સી ને કેટલા મળશે, 10,000 રૂપિયા નફો મળે છે. હવે તમે જોશો તો ખ્યાલ આવશે કે સી ને અહીંયા 10,000 રૂપિયા નફો મળે છે, જ્યારે એ અને બી એ થઈને ખાતરી સી ને શું આપી દીધી કે 15,000 મળશે. હવે અહીંયા મળે છે ફક્ત 10,000, તો કેટલા ઘટે છે, 5,000 રૂપિયા નફો અહીંયા સી ને ઘટે છે. તો આને જે ઘટે છે 5,000 રૂપિયા, તે કોણ આપશે, એ અને બી આપશે. તો એ અને બી એ એના નફામાંથી કાઢીને 5,000 રૂપિયા સી ને આપવા પડશે. હવે કેટલા કેટલા દે છે, એ કેટલા દે છે 5,000 માંથી, બી કેટલા દે છે, તો કે આ જે 5,000 ખૂટતી રકમ છે તે એ અને બી તેમના સંબંધિત નફા નુકસાનના પ્રમાણમાં આપશે. હવે સંબંધિત નફા નુકસાનનું પ્રમાણ એટલે આ થાય, ઈ બે રૂપે એ અને બી દેવાના છે સી ને, તેથી એ અને બી નું સંબંધિત નફા નુકસાનનું પ્રમાણ એટલે ઈ બે રૂપે પ્રમાણ એટલે 3:2 પ્રમાણમાં આપશે. આ ધ્યાન રાખજો, આખું ન લઈ લેતા, 3:2 તો 6 ભાગ થઈ જાય. હવે આ 5,000 રૂપિયા જે ઘટતા છે તે એ અને બી 3:2 સંબંધિત પ્રમાણમાં આપશે. તો હવે એ કેટલા આપશે અને બી કેટલા આપશે તે આપણે શોધવાનું છે. તો કે ઘટતી રકમ કેટલી છે, 5,000, એમાંથી એ કેટલા આપશે, એનો ભાગ કેટલો, 3:2, એટલે એનો ભાગ 3, એટલે ગુણ્યા 3, છેદમાં કેટલા લેવાના, 3:2, એટલે ટોટલ ભાગ 5 થશે. આ ધ્યાન રાખજો, 6 ન લેવાય છે. તો 3,000 રૂપિયા એ આપશે અને બી કેટલા આપશે, તો કે ઘટતી રકમ 5,000 હતી, એમાંથી બી નો હિસ્સો કેટલો, 2, એટલે ગુણ્યા 2/5, એટલે કેટલા રૂપિયા આવશે, 2,000 રૂપિયા. તો આવી રીતે એ અને બી એના નફામાંથી 3,000 ને 2,000 આપશે. હવે મિત્રો અહીંયા દાખલો પૂરો થઈ જાય તેવું નથી, હવે ફાઇનલ નફો આપણે જોવાનો છે કે કોને કેટલો નફો મળશે. તો જો કે એ નામનો ભાગીદાર જે છે એને પહેલા કેટલો નફો મળતો હતો, 30, એને એના નફામાંથી કેટલા
એટલે 12 કલાક નો એનો ફોટલો ઘટી ગયો એટલે હવે એને કેટલા મળશે 27 એવી જ રીતે બી નું વિચારો તો કે બી ને કેટલો મળતો હતો પહેલા તો કે 20000 એને એના લખવામાંથી કેટલા આપી દીધા 2000 એટલે 12 કલાક નો એટલે હવે એને કેટલો નફો મળે છે 18000 એવી રીતે હવે સી નું વિચારો તો કે સી ને કેટલો નફો મળતો હતો 10000 અને ઓલા બે થઈને એને કેટલા આપ્યા 5000 આપ્યા એટલે 5000 મળ્યા એટલે એ પ્લસ થાય એટલે હવે સી ને કેટલો નફો મળે 15000 તો આ રીતે આ જે ફાઇનલ આન્સર આવ્યો એ આપણે આ ટાઈપમાં શોધવાનું છે તો તમને ખ્યાલ આવી ગયો છે કે કઈ રીતે આપણે કામગીરી આ ટાઈપમાં કરવાની છે તો મિત્રો ચોપડીમાં બે સમ આપેલા છે ઉદાહરણનો અને સ્વાધ્યાયનો તો હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 9 તો મિત્રો ઉદાહરણ નંબર 9 ની રકમ અહીંયા છે યુસુફ હારુન અને કોડાવાલા 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે એટલે નફા નુકસાનનું પ્રમાણ આપી દીધેલ છે 3:2:1 હવે કોડાવાલાને નફામાંથી ઓછામાં ઓછા રૂપિયા 36000 તો મળશે એવી ખાતરી યુસુફ અને હારુને આપી છે જો પેઢીનો નફો રૂપિયા 1,80,000 હોય તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કેવી રીતે થશે તો અહીંયા એક ભાગીદાર એટલે કોડાવાલાને નફામાંથી ઓછામાં ઓછા 36000 તો મળવા જોઈએ એવી ખાતરી બાકીના બે ભાગીદારોએ આપી છે તો સૌથી પહેલું કામ શું કરવાનું છે તે તમને ખ્યાલ છે કે ભાઈ ભાગીદારો વચ્ચે જે કાંઈ પેઢીનો કુલ નફો તમને આપી દીધેલ છે તે તમે નફાની વહેંચણી કરી નાખો અને હું જેટલી વિગત આપેલી છે તે સૌથી પહેલા ઉતારી લઉં છું કે 3 ભાગીદારો રહેલા છે યુસુફ હારુન અને કોડાવાલા ત્રણેય ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ શું છે તો કે 3:2:1 એટલે ટોટલ કેટલા ભાગ થશે 6 તમે પેઢીનો કુલ નફો આપી દીધેલ છે 1,80,000 રૂપિયા અને ઓછા ઓછા કોડાવાલાને કેટલા મળવા જોઈએ તો કે 36000 તો નફામાંથી મળવા જોઈએ આટલી વિગત તમને આપી દીધેલ છે હવે પહેલું સ્ટેપ આપણે શું કરવાનું છે તો કે ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરવાની છે તો આપણે શિક્ષણ આપી દઈએ કે ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી તો સૌથી પહેલા આપણે ત્રણેય ભાગીદારના નામ લખી લઈએ યુસુફ નો નફો ત્યારબાદ હારુન નો નફો અને લાસ્ટમાં કોડાવાલાનો નફો તો હવે નફાની વહેંચણી કરીએ તો કે પેઢીનો કુલ નફો કેટલા રૂપિયા છે તો કે 1,80,000 જેમાંથી યુસુફનો હિસ્સો કેટલો તો કે 3 એટલે ગુણ્યા 3 છેદમાં ટોટલ ભાગ એટલે 6 તો કેટલા રૂપિયા આવશે 90,000 રૂપિયા નફો મળશે ત્યારબાદ હારુને મળતો નફો તો કે 1,80,000 પેઢીનો કુલ નફો એમાંથી હારુનો હિસ્સો કેટલો થશે તો કે 2 એટલે ગુણ્યા 2 છેદમાં ટોટલ ભાગ એટલે 6 એટલે આનો હિસ્સો કેટલો આવશે તો કે 60,000 રૂપિયા ત્યારબાદ કોડાવાલાને મળતો નફો તો કે પેઢીનો કુલ નફો 1,80,000 એમાંથી એનો હિસ્સો કેટલો થશે 1 એટલે ગુણ્યા 1 છેદમાં 6 એટલે આનો જવાબ કેટલો આવશે 30,000 રૂપિયા તો સૌથી પહેલું સ્ટેપ શું થશે કે ત્રણેય ભાગીદારો વચ્ચે તમે નફાની વહેંચણી કરી હવે તમને અહીંયા કીધેલું છે કે કોડાવાલાને નફામાંથી ઓછામાં ઓછા 36000 તો મળવા જોઈએ પરંતુ અહીંયા એને માત્ર કેટલા મળે છે 30000 જ મળે છે એટલે 6000 રૂપિયા નફામાં ઘટે છે તો આ જે ભાગીદારને 6000 રૂપિયા ઘટે છે એ 6000 કોણ આપશે તો કે યુસુફ અને હારુન આપશે અને કયા પ્રમાણમાં આપશે તો કે તેમના સંબંધિત નફા નુકસાનના પ્રમાણમાં હવે યુસુફ અને હારુનનું સંબંધિત નફા નુકસાનનું પ્રમાણ એટલે આ થાય ઈ બેનું જ પ્રમાણ લેવાનું એટલે કે 3:2 ના પ્રમાણમાં 6000 રૂપિયા આવશે હવે આ વાત મેં તમને જે કીધી એ પણ આપણે વિધાન સ્વરૂપે લખી લેવાની રહેશે અને એ પણ એક્ઝામ માં જે તમારે આ વિધાન લખવું જરૂરી છે તો હવે આપણે વિધાન લખી લઈએ કે કોડાવાલાને નફામાં ઘટતી રકમ કેટલા રૂપિયા ઘટે છે તો કે રૂપિયા 6000 કઈ રીતે તો કે 36000 મળવા જોઈએ પરંતુ મળે છે કેટલા 30000
તો કોડાવાને નફામાં ઘટતી રકમ રૂપિયા 6000 કોણ આપશે તો કે યુસુફ અને હારુન કયા પ્રમાણમાં આવશે સંબંધિત નફાનુસારના પ્રમાણમાં એટલે કે 3/2 ના પ્રમાણમાં આપશે તમિલો આ વિધાન લખ્યા પછી હવે આપણે શું મેળવવાનું રહેશે તો કે યુસુફ એના નફામાંથી કેટલા આવશે અને હારુન એના નફામાંથી કેટલા રૂપિયા આવશે તો પહેલો મુદ્દો યુસુફે આપવાની રકમ તો યુસુફ કેટલા આવશે તો કે ઘટતી રકમ કેટલી છે 6000 રૂપિયા ઘટે છે આ 6000 માંથી યુસુફ કેટલા આવશે તો કે એનો હિસ્સો કેટલો 3 એટલે ગુણ્યા 3 છેદમાં ટોટલ ભાગ 3/2 એટલે 5 ધ્યાન રાખજો અહીંયા છેદમાં 6 લેવાય જાય ને આની જાય તો 6000 માંથી 3/5 ભાગ એટલે કેટલા રૂપિયા આવશે 3600 રૂપિયા આવશે એટલે 3600 રૂપિયા યુસુફ આવશે ત્યારબાદ બીજો ભાગીદાર એટલે હારુન તો કે હારુને આપવાની રકમ હારુન કેટલા આવશે તો કે ઘટતી રકમ કેટલી છે તો કે 6000 એમાંથી હારુન કેટલા આવશે હારુનનો હિસ્સો કેટલો 2 એટલે ગુણ્યા 2 છેદમાં 5 ટોટલ ભાગ એટલે ઈ એના નફામાંથી કેટલા આવશે તો કે 2400 રૂપિયા ઈ એના નફામાંથી આવશે તો મિત્રો કોણ કેટલા રૂપિયા આવશે તે મળી ગયું અહીંયા દાખલો પૂર્ણ લખ થઈ ગયો તો હવે આપણે ફાઇનલ દરેક ભાગીદારને કેટલો કેટલો નફો મળશે તે શોધવાનો રહેશે તો શીર્ષક આપી દઈએ કે નફાની વેચની પાત્ર રકમ પહેલો ભાગીદાર તો કે યુસુફ ને મળતો નફો આ રીતે સૌથી પહેલો ત્રણેય ભાગીદારના નામ લખી લઉં છું હારુન ને મળતો નફો અને લાસ્ટમાં કોડાવાલાને મળતો નફો તો મિત્રો યુસુફ ને મળતો નફો તો કે યુસુફ ને પહેલા કેટલો નફો મળતો હતો તો કે 90000 રૂપિયા નફો મળતો હતો હવે યુસુફે એના નફામાંથી કેટલા આપી દીધા તો કે 3600 રૂપિયા આપી દીધા એટલે એનો નફો 3600 થી ઘટી જાય એટલે આપણે બાદ કરીએ તો મિત્રો 90000 માંથી 3600 રૂપિયા જાય એટલે કેટલા રૂપિયા આવશે 86400 ત્યારબાદ હારુને મળતો નફો તો કે હારુને પહેલા કેટલો નફો મળતો હતો તો કે 60000 રૂપિયા નફો મળતો હતો હવે એમાંથી હારુને કેટલા આપી દીધા એના નફામાંથી તો કે 2400 રૂપિયા આપી દીધા એટલે એનો નફો ઘટે એટલે આપણે માઇનસ કરીએ તો 60000 માંથી 2400 રૂપિયા જાય એટલે કેટલા આવે 57600 અને લાસ્ટમાં કોડાવાલાને મળતો નફો તો કે કોડાવાલાને પહેલા કેટલા મળતા હતા 30000 રૂપિયા નફો મળતો હતો અને બાકીના બે ભાગીદારોએ થઈને કોડાવાલાને કેટલા આપ્યા 6000 આપ્યા એટલે એને મળે એટલે આપણે પ્લસ કરીએ એટલે ટોટલ કેટલા રૂપિયા આવશે 36000 તો મિત્રો આ જે નફો આવ્યો નફાની ફાળવણી ત્રણેય ભાગીદારો વચ્ચે આવી ઈ આપણો ફાઇનલ આન્સર થયો તો ફરી એક વખત કહી દઉં સૌથી પહેલા ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરો ત્યારબાદ જે ઘટતી રકમ છે તે કયો ભાગીદાર કેટલા રૂપિયા આપશે તે મેળવો અને ફાઇનલ પ્લસ ઓર માઇનસ કરીને કયા ભાગીદારને કેટલો નફો મળશે તે મેળવો આ રીતે દાખલાની ગણતરી થશે તો મિત્રો આપણે આ જોયું ઉદાહરણ નંબર 9 હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 9 તો મિત્રો સ્વાધ્યાયનો દાખલા નંબર 9 મુકેશ ધવલ અને વિનોદ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે મૂડીનું પ્રમાણ 4/2/3 છે હવે મિત્રો ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ કે અહીંયા તમને મૂડીનું પ્રમાણ આપી દીધેલ છે હવે તમને ખ્યાલ છે કે પેઢીનો જે કાંઈ પણ બી નફો અહીંયા તમને આપેલો છે 90000 રૂપિયા તે નફો નફા નુકસાનના પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચાય જ્યારે અહીંયા આ મૂડીનું પ્રમાણ છે એટલે તમે પણ ખાસ ધ્યાનમાં રાખજો કે ઉતાવળમાં તમે આ 90000 રૂપિયા નફો આ પ્રમાણમાં વહેંચી ન લેતા તો આગળ વધીએ મુકેશને નફામાંથી ઓછામાં ઓછા રૂપિયા 35000 તો મળશે એવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે પેઢીનો વર્ષનો નફો રૂપિયા 90000 થયો હોય તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કેવી રીતે થશે એટલે હવે હું તમને કહું કે આખા દાખલામાં આખી રકમમાં તમને ક્યાંય નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી તો આપણે શું સમજવાનું છે તો કે સરખી હિસ્સે એટલે 1/1/1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચવાનો
રહેશે તો મિત્રો સૌથી પહેલા જે કાંઈ પણ મે ડિટેલ આપેલી છે તે હું ઉતારી લઉં છું તો કે ત્રણ ભાગીદારો રહેલા છે મુકેશ ધવલ અને વિનોદ હવે ત્રણેય ભાગીદાર વચ્ચે નફાનું શેરનું પ્રમાણ કાંઈ નથી કીધેલું એટલે 1:1:1 એટલે ટોટલ કેટલા ભાગ થશે 3 ત્યારબાદ તમને પેઢીનો કુલ નફો આપી દીધેલ છે કે 90000 રૂપિયા પેઢીનો કુલ નફો છે જેમાંથી એવી ખાતરી મળેલી છે મુકેશને કે નફામાંથી ઓછામાં ઓછા એને કેટલા મળવા જોઈએ 35000 તો મળવા જોઈએ એવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે હવે તમને ખ્યાલ છે સૌથી પહેલું સ્ટેપ આપણે શું કરવાનું છે તો કે ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરી દો તો આપણે અહીંયા મુદ્દો પાડી દઈએ કે નફાની વેચણી હવે ત્રણેય ભાગીદારો વચ્ચે આપણે નફાની વેચણી કરી નાખીએ એ પહેલા હું ત્રણેયના નામ લખી લઉં છું મુકેશને મળતો નફો ત્યારબાદ ધવલને મળતો નફો અને લાસ્ટમાં વિનોદને મળતો નફો હવે પેઢીનો કુલ નફો કેટલા રૂપિયા છે તો કે 90000 રૂપિયા તો 90000 રૂપિયા પેઢીનો કુલ નફો જેમાંથી મુકેશનો હિસ્સો કેટલો તો કે 1 એટલે ગુણ્યા 1 છેદમાં ટોટલ ભાગ એટલે 3 એટલે કેટલા રૂપિયા નફો મળશે 30000 હવે અહીંયા બધા ભાગીદારો સરખા હિસ્સાના છે તેથી દરેકનો નફો કેટલો કેટલો આવશે 30000 રૂપિયા આવશે પરંતુ આપણે ગણતરી દર્શાવવી જરૂરી છે તો 90000 માંથી ધવલનો હિસ્સો પણ કેટલો થશે 1/3 થશે એટલે એને પણ કેટલો નફો મળશે 30000 રૂપિયા અને એવી જ રીતે વિનોદને મળતો નફો 90000 × 1/3 એટલે 30000 રૂપિયા નફો મળશે એટલે દરેક ભાગીદારને 30000 રૂપિયા નફો મળશે હવે મુકેશને એવી ખાતરી મળેલી છે ધવલ અને વિનોદ તરફથી કે ભાઈ મુકેશને નફામાંથી ઓછામાં ઓછા કેટલા મળવા જોઈએ 35000 તો મળવા જોઈએ પરંતુ અહીંયા એક્ચ્યુઅલમાં મુકેશને કેટલો નફો મળે છે તો કે 30000 રૂપિયા તે નફો મળે છે એટલે 5000 રૂપિયા નફો ઘટે છે તો આ 5000 રૂપિયા જે ઘટતી રકમ છે તે કોણ આપશે તો કે ધવલ અને વિનોદ આપશે એના નફામાંથી તો આ જે મેં વાત કરી એને આપણે પહેલા વિધાન સ્વરૂપે લખી લઈએ કે મુકેશને નફામાં ઘટતી રકમ કેટલા રૂપિયા ઘટે છે તો કે 5000 રૂપિયા કઈ રીતે આવ્યા તો કે 35000 મળવા જોઈએ જેમાંથી મળે છે 30000 તો મુકેશને નફામાં ઘટતી રકમ રૂપિયા 5000 કોણ આપશે તો કે ધવલ અને વિનોદ કયા પ્રમાણમાં આપે તો કે ધવલ અને વિનોદ તેમના સંબંધિત નફા નુકસાનના પ્રમાણમાં આપશે હવે ધવલ અને વિનોદનું સંબંધિત નફા નુકસાનનું પ્રમાણ એટલે ઈ બેનું પ્રમાણ એટલે આ થશે 1:1 એટલે ધવલ અને વિનોદ 1:1 ના પ્રમાણમાં આપશે હવે આ વિધાન દેખ્યા પછી શું મેળવવાનું છે તો કે ધવલ એના નફામાંથી કેટલા આપશે અને વિનોદ એના નફામાંથી કેટલા આપશે તો હવે એ જોઈએ કે કોણ કેટલી રકમ આપશે તો સૌથી પહેલા ધવલે આપવાની રકમ તો ઘટતી રકમ કેટલી છે તો કે 5000 રૂપિયા ઘટે છે આ 5000 માંથી ધવલ કેટલા આપશે 1:1 ના પ્રમાણમાં આપવાનું છે ધવલનો હિસ્સો કેટલો થાય 1 એટલે ગુણ્યા 1 છેદમાં ટોટલ ભાગ એટલે 2 1:1 એટલે ટોટલ 2 ભાગ થશે તો 2500 રૂપિયા કોણ આપશે ધવલ આપશે હવે બીજો ભાગીદાર એટલે કે વિનોદ કેટલા આવશે તો કે વિનોદે આપવાની રકમ તો કે ઘટતી રકમ કેટલી 5000 એમાંથી વિનોદ કેટલા આવશે તો વિનોદનો હિસ્સો હોય તે 1/2 થશે એટલે એ પણ 2500 રૂપિયા આવશે તો આ રીતે બે 2500 રૂપિયા આપીને 5000 રૂપિયા મુકેશને આપશે તો આ જે કોણ કેટલા રૂપિયા આપશે હવે ફાઇનલ શું મેળવવાનું રહ્યું તો કે હવે ત્રણેય ભાગીદારને કેટલો કેટલો નફો મળે છે આ પ્લસ ઓર માઇનસ કરીને તો એની પછીનો મુદ્દો નફાની વેચણી પાત્ર
રકમ તો કે સૌથી પહેલો ભાગીદાર મુકેશ ને મળતો નફો તો કે મુકેશ ને પહેલા કેટલો નફો મળતો હતો તો કે 30000 રૂપિયા નફો મળતો હતો અને બાકીના બે ભાગીદારો એટલે કે મુકેશ ને 5000 રૂપિયા આપ્યા એટલે મુકેશ ને મળ્યા કે આપણે પ્લસ કે એટલે હવે મુકેશ ને કેટલો નફો મળે છે 35000 રૂપિયા ત્યારબાદ બીજો ભાગીદાર એટલે કે ધવલને મળતો નફો તો કે ધવલને પહેલા કેટલો નફો મળતો હતો તો કે 30000 ધવલે એના નફામાંથી કેટલા આપી દીધા 2500 એટલે બાદ કરશું કે એનો નફો ઘટ્યો એટલે હવે એને કેટલો નફો મળશે 27500 અને લાસ્ટ ભાગીદાર એટલે કે વિનોદ તો કે વિનોદને મળતો નફો કે વિનોદ ને પહેલા કેટલો નફો મળતો હતો 30000 એને તેના નફામાંથી કેટલા આપી દીધા 2500 એટલે આપણે બાદ કરશું એટલે એને હવે ફાઇનલ કેટલો નફો મળશે તો કે 27500 તો મિત્રો આ થયો આપણો ફાઇનલ આન્સર કે ત્રણે ભાગીદારને કેટલો કેટલો નફો મળશે તો મિત્રો આપણે ચોપડીના જે બે સમ હતા તે આપણે પૂરા કર્યા આ ઉપરાંત હું તમને એક પ્રેક્ટિસ માટેનો પણ સમ હોમવર્કમાં આપવાનો છું તે પણ તમે કરી લેજો અને એનો જવાબ પણ તમને મળી જશે કે શું આવે છે જેથી તમે ટેલી કરી શકો તો મિત્રો આજના લેક્ચરમાં ટાઇપ નંબર 7 હવે નેક્સ્ટ લેક્ચરમાં ફરી નવી ટાઇપ સાથે મળીશું